રાહુલ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને બાર તુગલક લેન્ડવાળો સરકારી બંગલો ફરીથી ફાળવવામાં આવ્યો છે સંસદ સદસ્યતા રદ થયા બાદ બાવીસ એપ્રિલ તેમણે આ બંગલો ખાલી કર્યો રાહુલ ગાંધીએ સરકારી બંગલો ફરીથી મળવા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું છે કે આખું હિન્દુસ્તાન મારું ઘર છે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ થઈ છે હવે રાહુલ ગાંધીને તેમના બાર તુગલક લેનવાળા સરકારી બંગલાની પણ ફરીથી ફાળવણી કરવામાં આવી લોકસભાની હાઉસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીની સદસ્યતા બહાલ થયા બાદ મંગળવારે તેમને જૂનો બંગલો ફરીથી ફાળવવામાં આવ્યો તેના પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે આખું હિન્દુસ્તાન મારું ઘર છે બાર લેન બંગલા સાથે રાહુલ ગાંધીની ખાસ યાદો જોડાયેલી છે તેઓ સાંસદ તરીકે ગત ઓગણીસ વર્ષથી આ બંગલામાં વસવાટ કરતા હતા બાવીસ એપ્રિલે બંગલો ખાલી કરતા કહ્યું હતું કે તેમણે સાચું બોલવાની કિંમત ચૂકવી છે સુરત કોર્ટે મોદી સરનેમ બદનક્ષી કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી તેના પછી લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી હતી જોકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષ સિદ્ધિ પર સ્ટે આપ્યો છે અને તેના કારણે તેમની સદસ્યતા બહાલ થઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટી